हेलो, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप 11 साइंस में चैप्टर 1 रसायण विज्ञान की केटलीक पायानी संकल्पनाओ विषे जोईशू। हवे चैप्टर 1 चालू करता पहला दरेक विद्यार्थी ने तेनी बेजिक जानता हुआ जोईए। तो बेजिक नी अंदर आवशे 1 થી 30 તત્વો। 1 થી 30 તત્વો में परमाणु क्रमांक, परमाणु भार, तत्वों नाम, तेनी संज्ञा, ते दरेक विद्यार्थी जाणतो होय जोईए। एना पछी आपणे जोईए तो रसायण विज्ञाननी व्याख्या। तो रसायण विज्ञाननी व्याख्या शुं छे? तो रसायण विज्ञान ए अणुओं अने तेमना रूपांतरणोनुं विज्ञान छे। रसायण विज्ञान मात्र 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેનાથી રચાતા અસંખ્ય અણુઓનું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાનમાં વાત કરીએ તો રસાયણ વિજ્ઞાન એટલે પરમાણુ અને અણુઓનું વિજ્ઞાન। હવે આપણે જોઈએ પરમાણુ અને અણુ વિશે। તો પરમાણુ અને અણુ બંનેની સરખામણી કરીએ તો બંનેમાં મોટું કોણ? તો અણુ એ મોટો છે અને પરમાણુ એ નાનો છે। હવે તત્વોની અંદર વાત કરીએ તો પરમાણુ એટલે શું? તો પરમાણુમાં આપણે તત્વ જોઈએ તો પરમાણુ આપણે કોને કોને કહી શકીએ? તો જેમ કે લઈએ હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા શું થશે? પરમાણુ થશે। બધા સિંગલ છે, હાઇડ્રોજન, હિલિયમ એક છે, લિથિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, દરેક સિંગલ છે, તો એ છે પરમાણુ। હવે અણુની વાત કરીએ તો અણુની અંદર શું થશે? અણુમાં અણુ એ પરમાણુ કરતાં મોટો છે, તો હાઇડ્રોજન, હાઇડ્રોજન બે આપણે ભેગા કરીએ H2, તો એને શું કહેવાય? અણુ। એવી રીતના નાઇટ્રોજનની વાત કરીએ તો N2, ઓક્સિજનની વાત કરીએ તો O2, અથવા તો પછી આપણે અણુ બીજા બી રીતના લઈ શકીએ, બે પ્રકારના સંયોજન। ધારો કે નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેને મિક્સ કરું તો NO2 એ બી અણુ છે, H2O એ બી અણુ છે, એમોનિયા NH3 એ બી અણુ થશે। તો પરમાણુ અને અણુ વિશે સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી તેના વિશે જાણતું હોવું જોઈએ। તો પરમાણુ કોઈ સિંગલ એલિમેન્ટ્સ હોય છે અને અણુ એક બે કરતાં વધારે અણુઓનું મિશ્રણ, પરમાણુનું મિશ્રણ। તો એની અંદર આપણે H2, N2, O2, NO2, એમોનિયા વગેરે લઈ શકીએ છીએ। હવે એના પછી આપણે જોઈએ તો અગત્ય। હવે રસાયણ વિજ્ઞાનની અગત્યમાં જોઈએ તો રસાયણ વિજ્ઞાનની અગત્ય એટલે કે આપણે વિશ્વની અંદર રસાયણ વિજ્ઞાન કેટલી જગ્યાએ વિસ્તૃત છે, કેટલી જગ્યાએ એનો ઉપયોગ થાય છે। તો મોટાભાગે રસાયણ વિજ્ઞાન એ કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે। તો રસાયણ વિજ્ઞાનનો મોટાભાગે આખા વિશ્વમાં દરેક જગ્યાએ કણે કણમાં ઉપયોગ થતો હોય છે। રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરે છે। રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ વ્યક્તિ હોય તે શું જાણવા માટે પ્રેરિત હોય છે? તો રસાયણ વિજ્ઞાનમાં કોઈ બી પ્રક્રિયા હોય એનું રૂપાંતરણ કેવી રીતના પામે છે એ જાણવા માટે કોઈ બી વિદ્યાર્થી હોય કે કોઈ બી પર્સન હોય તે જાણવામાં રસ ધરાવતો હોય છે। રસાયણ વિજ્ઞાન કેટલીકવાર ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન સાથે પણ સંકળાયેલું છે। કોઈ બી વિજ્ઞાન હોય તેની સાથે પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલ છે। જેમ કે ભૌતિક વિજ્ઞાનમાં જોઈએ તો ન્યુક્લિયર કેમેસ્ટ્રી તરીકે હોય છે, જીવ વિજ્ઞાનમાં જોઈએ તો કોઈ બી પ્રોટીન્સ હોય છે એની અંદર એના અણુઓ રહેલા છે, ભૂસ્તર વિજ્ઞાનની વાત કરીએ તો જમીનમાં એના વિશે પણ ખાતરો નાખવામાં એ બધાની અંદર જ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું હોય છે। રોજિંદા જીવનમાં પણ તે ઘણું ઉપયોગી છે। મેઇન આપણે વાત કરીએ એના પછી કે રસાયણ વિજ્ઞાનનો સૌથી વધારે ઉપયોગ તો ખાતર બનાવવા, આલ્કલી, એસિડ, ક્ષાર, રંગક, પોલિમર, ઔષધ વગેરેની અંદર પણ તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે। ખાતરની તમે વાત કરો તો ખાતર કોઈ બી, હાલમાં આપણે વાત કરીએ કે યુરિયા ખાતર છે તો યુરિયા ખાતરમાં બી કેમિકલ્સ હોય છે। યુરિયા ખાતરની અંદર જોઈએ તો તેનું સૂત્ર છે NH2CO NH2, તો આ એક શું છે? રસાયણ છે। તો કોઈ બી ખાતર, કોઈ બી દવા, કોઈ બી પ્રક્ષાલક, રંગ, કોઈ બી વસ્તુ બનાવવા માટે પહેલાં રસાયણની જરૂર પડે છે। તો આ હતી એની અગત્ય। એના પછી આપણે જોઈએ તો કેટલીક ઇમ્પોર્ટન્ટ ઔષધિ છે તો આપણી જીવનરક્ષક ઔષધિ છે। જીવનરક્ષક ઔષધિની અંદર આવે છે સિસ્પ્રેટિન અને ટેક્સોલ અને બીજા નંબરની છે AZT, એઝિડો થાઇમિન।
આ ઇમ્પોર્ટન્ટ છે, અમુક વાર એનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે. એજર્ટીનું ફૂલ ફોર્મ શું? તો યાદ રાખવાનું એજીડો થાઇમેડિન. બીજો ક્વેશ્ચન એવી રીતના બી પૂછાય કે કેન્સરની સારવારમાં કઈ ઔષધિ ઉપયોગી છે? કેન્સરની સારવારમાં કઈ ઔષધિ ઉપયોગી છે? તો યાદ રાખવાનું સિસ્પ્લેટિન અને ટેક્સોલ. એના પછી છે બીજો ક્વેશ્ચન એવી રીતના બી પૂછાય કે એડ્સનો ભોગ બનેલા વ્યક્તિને કઈ ઔષધિ મદદરૂપ બને છે? તો આવશે એજેડટી, એજીડોથાઇમેડિન. એજેડટી જે એડ્સનો ભોગ બનેલા વ્યક્તિને ઔષધિ મદદરૂપ બને છે. તો તમે બધા જાણતા જ હોય છે કે કેન્સરની કોઈ જ દવા નથી એવું બી કહેવામાં આવે છે, પણ કેન્સર થયેલા જે બી વ્યક્તિ છે એને જો શરૂઆતમાં જ આપણે એને સિસ્પ્લેટિન અને ટેક્સોલ નામની ઔષધિની જે બી દવા બનેલી છે એ આપવામાં આવે તો એ વ્યક્તિને થોડા ટાઈમ માટે. એના પછી બીજા નંબરનું છે એડ્સનો ભોગ બનેલા વ્યક્તિ. તો એડ્સનો ભોગ બનેલા વ્યક્તિ માટે બી એક ઔષધિ છે એજર્ટી, એજીડો થાઇમેડિન, જે તેને મદદરૂપ થાય છે. એના પછી આપણે જોઈએ દ્રવ્યનો સ્વભાવ. તો દ્રવ્યનો સ્વભાવ જોઈશું. પહેલાં તો દ્રવ્ય એટલે શું એ આવડવું જોઈએ. તો દ્રવ્ય કોને કહેવાય? તો દ્રવ્ય આપણે સામાન્ય ભાષામાં જોઈએ તો કોઈ બી, ધારો કે આપણે કોઈ કણ લઈએ, જેમ કે આપણે ચોક લઈએ, કાં તો કોઈ ડસ્ટર લઈએ, પેન, પેન્સિલ, એ દરેક છે એ શું છે? દરેકને આપણે દ્રવ્ય કહી શકીએ, કારણ કે એ શું છે? દળ ધરાવે છે અને જગ્યા પણ રોકે છે. તો દ્રવ્યની વ્યાખ્યા શું છે? કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. દ્રવ્યની ત્રણ ભૌતિક અવસ્થાઓ હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ. દરેક વિશે દરેક વિદ્યાર્થી જાણતા જ હોય છે, ઘન એટલે શું, પ્રવાહી એટલે શું, વાયુ એટલે શું. તેમ છતાં બી આપણે થોડું એના વિશે ડિટેલ્સમાં જોઈ લઈશું. તો સૌ પ્રથમ દ્રવ્યના ઘટક કણો અવસ્થામાં કેવી રીતે રહેલ છે? તો ઘનમાં આ કણો એકબીજાથી ખૂબ જ નજીક રહેલા હોય છે. ફેરફેર માટેની જગ્યા ખૂબ જ ઓછી હોય છે. દાખલા તરીકે આપણે લઈએ, ઉદાહરણ તરીકે એનએસી સ્ફટિક એટલે શું? મીઠું. આપણા ઘરમાં જે બી વાપરીએ છીએ મીઠું, હવે મીઠું જે આપણે ઘરે વાપરીએ છીએ, ચલો દળેલું વાપરીએ છીએ, પણ મીઠાનો એક આખો આપણે સ્ફટિક બધાએ જોઈએ જ હશે. મીઠાનો સ્ફટિક છે એને આપણે જોઈએ તો એ કેવો છે? ઘન છે, ઘન પદાર્થ છે. એ ઘન પદાર્થની આપણે અંદર જોઈશું તો એની અંદર બી બહુ બધા કણો આવેલા છે, નાના નાના કણો છે. તો એ જે પરમાણુઓ છે એ કયા હશે? એને હશે, બીજા સીએલ હશે. કેમ કે જે મીઠાનો સ્ફટિક છે એ શાનો બનેલો છે? એનએસીએલનો. તો એને પ્લસ હશે અને સીએલ માઇનસ, એવી એના શું થશે? કણો થશે. હવે અહીંયા કહેવામાં આવે છે કે હેરફેર માટેની જગ્યા ખૂબ જ ઓછી હોય છે. તો શા માટે ઓછી હોય છે? કેમ કે આ તો ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થની અંદર આપણે જોઈએ છીએ એકદમ કઠણ બી હોય છે, અમુક બરડ બી હોય છે, પરંતુ એકદમ ગીચ હોય છે. દરેક પરમાણુ એકબીજાને જોડાયેલા હોય છે એટલા માટે એને હેરફેરની જગ્યા ઓછી હોય છે. એટલા માટે એને અને સીએલને હેરફેર થવા માટે થોડી ઓછી જગ્યા મળે છે. બીજું કે બી ઘન પદાર્થ હોય એને ચોક્કસ કદ બી હોય છે અને ચોક્કસ આકાર બી હોય છે. એના સિવાયનું બી આપણે કોઈ લઈ શકીએ, ચલો ખાંડ લઈએ તો ખાંડ એ બી સ્ફટિક સ્વરૂપમાં કહેવાય છે. સાકર લઈએ, સાકર બી સ્ફટિક સ્વરૂપમાં હોય છે. એના પછી ચલો કોઈ પથ્થર લઈએ તો પથ્થર બી શું છે? એક સ્ફટિક સ્વરૂપ છે. તો પથ્થરનો બી આપણે કોઈ આકાર બનાવવો હોય, જોઈતો હોય, તો આપણે પથ્થરનો આકાર કાં તો પથ્થરનું ચિત્ર દોરી શકીએ છીએ. એટલા માટે કહી શકાય કે ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે. એના પછી જોઈએ તો પ્રવાહીની વાત કરીએ તો કણો એકબીજાની નજીક હોય છે પરંતુ આજુબાજુમાં હરીફરી શકે છે. ઘનમાં શું હતું? આજુબાજુ હરીફરી શકે પણ બહુ જ ઓછા કેસીસમાં. અહીંયા કણો એકબીજાની નજીક હોય છે છતાં પણ તે આજુબાજુમાં હરીફરી શકે છે. ચોક્કસ કદ હોય છે પરંતુ આકાર હોતો નથી. આપણે પાણીની તો જો ગ્લાસમાં ભરેલું હશે, પાણી ગ્લાસમાં ભરેલું છે તો એનો ચલો અહીંયાથી એનો ગ્લાસ જેવો એનો આકાર છે. કોઈ બી પાત્રમાં ભરીએ તો પાત્ર જેવો એનો આકાર થાય છે, પરંતુ એ જ પાણીને આપણે નીચે ઢોળી દઈશું તો એનો કોઈ આકાર નથી, પરંતુ પાણીના કણો છે એક સાથે બધા વહીને જાય.
એવું નહીં કે છૂટા છૂટા જાય છે. તો એના માટે આપણે કહી શકીએ કે પાણીના કણો એકબીજાની કેવા હોય છે, નજીક હોય છે અને આજુબાજુમાં હરીફરી શકે છે. બીજું કે ચોક્કસ કદ હોય છે, એનું કદ જે છે, ધારો કે પાણીનો ગ્લાસ, આપણે ગ્લાસમાં પાણી ભર્યું છે તો આટલું એનું કદ છે. આની અંદર ધારો કે 3 ml પાણી છે તો 3 ml એ એનું શું થશે, કદ થશે. 3 ml એનું થશે કદ. હવે કદ કેવું, 3 ml બીજા ગ્લાસમાં ટ્રાન્સફર કરીશ તો બી 3 ml રહેશે, ત્રીજા ગ્લાસમાં કરીશ તો બી 3 ml રહેશે. તો કદ એનું ચોક્કસ હોય છે પરંતુ આકાર એનો ચોક્કસ હોતો નથી. આકાર હું કોઈ ડીશમાં લઈશ પાણી, તો ડીશમાં લઈશ તો શું થશે, ડીશ જેવો આકાર થશે. કોઈ મોટા પાત્રમાં લઉં તો એના પાત્ર જેવો આકાર થશે. તો પ્રવાહીની અંદર તેનો ચોક્કસ કદ હોય છે પરંતુ આકાર હોતો નથી. હવે આપણે વાત કરીએ વાયુની. તો વાયુમાં જોઈશું, ઘન અને પ્રવાહીની સરખામણીમાં એકબીજાથી ઘણા દૂર હોય છે. ઘન અને પ્રવાહીની વાત કરીએ તો એની સરખામણી એકબીજાથી દૂર, એનું આપણે ઉદાહરણ લઈએ તો ધારો કે આપણે ઘરમાં દરેક જણ ગેસ વાપરતા હોય છે, ગેસનો સિલિન્ડર દરેક પાસે ઘરમાં હોય છે. તો એ સિલિન્ડરની અંદર જો થોડો બી ગેસ લીકેજ થતો હોય તો બાજુના ઘર સુધી એની સ્મેલ આવે છે. એટલે કે એ જે વાયુ છે એ આપણા ઘરની અંદર આપણે સ્પેર થયો છે પરંતુ બાજુના ઘર સુધી એ પહોંચી જાય છે. તો એનો મતલબ શું થયો કે ઘન અને પ્રવાહીની સરખામણીમાં એકબીજાથી ઘણા દૂર હોય છે. શું? કણો. તો જે કણો છે એ વાયુના જે કણો છે એ શું થઈ જાય, એકબીજાથી ઘણા દૂર હોવાના કારણે તરત જ એ હવાની અંદર પ્રસરી જાય છે. તેને કોઈ ચોક્કસ કદ અને આકાર હોતા નથી. તાપમાન અને દબાણમાં ફેરફાર થવાથી ત્રણેય અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરણ પામે છે. હવે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થાઓ એવી છે કે જો આપણે તાપમાન અને દબાણમાં ફેરફાર કરીએ તો ત્રણેય અવસ્થાઓ એકબીજાની અંદર રૂપાંતરણ પામે છે. સૌપ્રથમ આપણે લઈએ ઘન. તો ઘનની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ, ચલો બરફ. બરફને આપણે ગરમી આપીએ એટલે કે ખુલ્લો તાપમાં મૂકીશું તો શું થશે, એનું શું બની જાય, પાણી બની જાય. એ પાણીને જો આપણે ગરમ હજી વધારે તાપમાન આપીશું, હજી વધારે શું કરવાનું છે, હીટ કરવાનું છે. એટલે કે વધારે હજુ ગરમ કરીશું તો શામાં ફેરફાર થશે, વાયુમાં. આપણે કુકરમાં જ્યારે બી પાણી લઈએ છીએ ત્યારે એને આપણે ગરમ કરીએ છીએ તો શું થશે, એની ઉપરથી વરાળ નીકળે છે. જે વરાળ છે એ શું છે, વાયુ. તો ઘનને ગરમ કરતાં શું મળ્યું, પ્રવાહી. પ્રવાહીને ગરમ કરીએ તો વાયુ મળશે. એ જ રીતના ફરી પાછું એનું એ થશે, વાયુને જો કુલ્ડ કરીએ ઠંડો તો શું થશે, પાણી બને છે. એ પાણીને હજી વધારે ઠંડો કરીએ તો શું બની જશે, ફરી પાછો ઘન બની જાય છે, મીન્સ કે બરફ. તો આખી પ્રક્રિયા એ શું થાય છે, એકબીજાની અંદર ચક્રની જેમ ફરે છે. ગરમ કરીએ અને ઠંડુ પાડીએ તો તાપમાન અને દબાણમાં ફેરફાર થવાથી ત્રણેય અવસ્થાઓ એકબીજામાં શું થઈ જાય છે, રૂપાંતરિત થઈ જાય છે. હવે સ્થૂળદર્શીએ અથવા તો જથ્થામાં વર્ગીકરણ. તો દ્રવ્યનું આપણે વર્ગીકરણ કરીએ તો દ્રવ્યનું વર્ગીકરણ સ્થૂળદર્શીય દ્રવ્ય છે, જથ્થામાં. તો બે ભાગ થશે, મિશ્રણો અને બીજો થશે શુદ્ધ પદાર્થો. મિશ્રણના ફરી પાછા બે ભાગ થશે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. એવી રીતના શુદ્ધ પદાર્થોના તત્વ અને સંયોજન. હવે આપણે એના વિશે બધા દરેક જણ જાણતા હોય છે તો એના વિશે આપણે થોડું વધારે માહિતી તો નહીં લઈએ પણ સામાન્ય જાણકારી મેળવીશું. તો મિશ્રણ એટલે શું, તો બે કે તેથી વધારે પદાર્થો એકબીજામાં રૂપાંતરિત થયેલા હોય તો એને આપણે મિશ્રણ કહીએ છીએ. દાખલા તરીકે ખાંડનું પાણીમાં દ્રાવણ, હવા, ચા, જે શું છે, મિશ્રણ છે. ખાંડનું પાણીમાં દ્રાવણ આપણે લઈએ, પાણીની અંદર આપણે ખાંડ ઓગાળી દઈશું તો એ શું થઈ જાય છે, મિશ્રણ બની જાય છે. હવા છે એની અંદર બી કેટલા બધા વાયુઓ મિશ્રિત હોય છે. ચા આપણે લઈએ તો ચાની અંદર જોઈએ તો ચા હોય છે, ખાંડ હોય છે, પાણી હોય છે, દૂધ હોય છે, એ બી શું છે, એક મિશ્રણ છે. એની અંદર આપણે લઈશું સમાંગ મિશ્રણ. તો સમાંગ મિશ્રણ કોને કહેવાય, તો ઘટકો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થયેલા હોય છે અને તેનું સંગઠન એક સમાન હોય છે. મેઇન વસ્તુ યાદ રાખવાનું કે સંગઠન એક સમાન હોય છે. સંગઠન એટલે શું,
उदाहरण तरीके आपणे लईए, चलो आ आपणे लीधुं ખાંડનું પાણીમાં દ્રાવણ, સાદી ભાષામાં બોલીએ તો કોઈ શરબત. ચલો શરબત જે લઈએ આપણે, એની અંદર ખાંડ અને પાણીનું આપણે મિશ્રણ કરેલું હોય છે, થોડું ચલો મીઠું બી નાખીશું, તો એ દરેક જે કણ છે ખાંડ સંપૂર્ણપણે એની અંદર પાણીમાં ઓગળી ગયેલી હોય છે, મીઠું નાખીએ મીઠું બી સંપૂર્ણપણે એમાં ઓગળી ગયેલું હોય છે. અને બીજું કે સંગઠન એક સમાન હોય છે. સંગઠન એટલે કે અહીંયા આપણે આના બે ભાગ પાડીશું, તો આ જેટલું ગળ્યું છે એટલો જ આ ભાગ બી ગળ્યો હશે. મીન્સ કે બે ગ્લાસમાં ટ્રાન્સફર કરીએ તો બંને ગ્લાસમાં જે ગળપણ આંક છે એ બંનેમાં કેવો થશે? સરખો થશે. કેમ કે આ બાજુ જેટલી ખાંડ છે એટલી જ આ બાજુ, બંનેમાં એકદમ શું થશે? સંગઠન બહુ સારી રીતે થયેલું હોય છે. તો સંગઠન સમાન હોય છે. તો સમાંગ મિશ્રણ કોને કહેવાય? ઘટકો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થયેલા હોય, સંગઠન એક સમાન હોય છે. બીજું વિષમાંગ મિશ્રણ, તો સંગઠન એક સમાન હોતું નથી. તો વિષમાંગ મિશ્રણની અંદર સંગઠન એક સમાન હોતું નથી. તો એની અંદર આપણે વાત કરીએ તો ધારો કે આપણે લઈએ ચોખા અને મગ. તો ચોખા અને મગ એનું સંગઠન આપણે સમાન કહી શકીએ? નહીં. ચોખા અને મગને આપણે મિક્સ કરેલા હોય છે, એકબીજામાં સંગઠન થઈ જતા નથી. એટલા માટે કહીએ કે ઘટકો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થયેલા હોતા નથી અને સંગઠન એક સમાન હોતું નથી. એના સિવાય બી આપણે લઈએ કે કોઈ રેતી અને રેતીની અંદર મોટા કાંકરા, એ બી એક વિષમાંગ મિશ્રણનું ઉદાહરણ થશે. એના પછી આપણે જોઈએ શુદ્ધ પદાર્થો. તો શુદ્ધ પદાર્થોની અંદર તત્વ અને સંયોજનો છે. તત્વો કોને કહેવાય અને સંયોજનો કહેવાય કોને કહેવાય? તો તત્વો અને સંયોજનોમાં આપણે જોઈએ તો એક જ પ્રકારના કણો ધરાવે છે, જે તત્વો છે, અણુ કે પરમાણુ હોય છે. તત્વનું આપણે ઉદાહરણ લઈએ તો તત્વની અંદર હું લઈ શકું હાઇડ્રોજન, હાઇડ્રોજન એચ ટુ, નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન એન ટુ. આ શું બન્યો? અણુ. આ શું છે? પરમાણુ. પરમાણુ અથવા તો આને તત્વ બી કહી શકાય. તત્વ, તત્વ દરેક શું છે? તત્વ જ છે. ચલો તો આ બી પરમાણુ છે, આ બી પરમાણુ છે. શું મળ્યું? એમાંથી આપણને અણુ મળ્યો. તો તત્વો કોને કહેવાય? તો એક જ પ્રકારના કણો ધરાવે. હાઇડ્રોજન, હાઇડ્રોજન આ બી તત્વ છે. હાઇડ્રોજન, હાઇડ્રોજન બે હાઇડ્રોજન છે પણ મિશ્ર થઈ ગયા અને શું બનાવ્યો? અણુ. પરંતુ તત્વ કેટલા પ્રકારના છે? એક જ પ્રકારના છે. નાઇટ્રોજન, નાઇટ્રોજન છે એક જ પ્રકારના છે. એવું નથી કે નાઇટ્રોજન ને ઓક્સિજન છે, ખાલી શું છે? નાઇટ્રોજન, બંને નાઇટ્રોજન જ છે. તો એક જ પ્રકારના કણો ધરાવે છે, એ અણુ હોય છે કાં તો પરમાણુ હોય, જેને શું કહેવાય? તત્વ. હવે બીજા આપણે જોઈશું સંયોજન. તો સંયોજનમાં જુદા જુદા તત્વોના બે કે તેથી વધુ પરમાણુ સંયોજાય તો તેને કહેવાય આપણે સંયોજનો. તો સંયોજનમાં અણુ હોય છે. આપણે બીજું ઉદાહરણ લઈએ સંયોજનનું. સંયોજનમાં લઈએ ધારો કે આપણે એચ ટુ ઓ, બીજું લઈએ ચલો એમોનિયા. હવે સંયોજન કોને કહેવાય? બે જુદા જુદા પરમાણુઓ એક સાથે મળીને અણુ બનાવે. આ શું છે? અણુ. આ શું છે? અણુ. એક કયો તત્વ પરમાણુ છે? હાઇડ્રોજન. બીજો કયો છે? ઓક્સિજન છે. તો બે હાઇડ્રોજન છે ને એક ઓક્સિજન છે. આમાં જોઈએ એક નાઇટ્રોજન છે અને ત્રણ હાઇડ્રોજન છે. તો આ બી પરમાણુ અલગ છે અને આ બી અલગ છે, અહીંયા બી અલગ છે, અહીંયા બી અલગ છે. તો બંને અલગ અલગ પરમાણુઓ ભેગા મળીને જે અણુની રચના કરે તો એને શું કહેવાય? સંયોજન કહેવામાં આવે છે. ચલો એના પછી આપણે આગળ જોઈશું. તો એના પછી આપણે જોઈએ સંયોજનમાં બીજું એચ ટુ ઓ. થોડું વધારે જાણકારી માટે એચ ટુ ઓ છે તો હાઇડ્રોજન બી વાયુ છે, ઓક્સિજન બી વાયુ છે, બંને શું છે? વાયુ. બંને જ્યારે ભેગા મળે તો એચ ટુ ઓ બનાવે. એચ ટુ એ શું છે? પ્રવાહી છે. એચ ટુ ઓ એ પ્રવાહી છે. હવે બંને પરમાણુની આપણે ગુણધર્મ જોઈએ તો જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એ કેવો છે? તરત સળગી ઉઠે
છે, બંનેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન લઈએ તો હાઇડ્રોજન તરત સળગી ઉઠે છે. ઓક્સિજન છે એ શું છે? સળગવામાં મદદરૂપ બને છે. જ્યારે બંનેને આપણે ભેગા કરીએ છીએ તો H2O બને. H2O એ શું છે? અગ્નિશામક છે, મીન્સ કે અગ્નિ જે બી આગ સળગે છે એને તરત જ ઉલવી નાખે છે. તો એક સારું મસ્ત ઉદાહરણ છે, ઇન્ટરેસ્ટિંગ. H2Oમાં જોઈએ તો હાઇડ્રોજન વાયુ છે, ઓક્સિજન વાયુ છે, બંને શું છે? વાયુ છે. જ્યારે બંને ભેગા મળીને H2O બનાવે તો એ શું કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. એની અંદર આપણે જોઈએ ગુણધર્મની વાત કરીએ તો હાઇડ્રોજન એ તરત સળગી ઉઠે તેવો પદાર્થ છે, ઓક્સિજન છે એ સળગવામાં મદદરૂપ બને છે. જ્યારે બંને ભેગા મળે ત્યારે H2O જે બને એ કેવો છે? અગ્નિશામક પદાર્થ તરીકે વર્તે છે. તો તત્વ અને સંયોજન વિશે દરેકને ખ્યાલ આવી ગયો. હવે આપણે 1.3 દ્રવ્યના ગુણધર્મો અને તેમનું માપન જોઈશું. તો કોઈ પણ પદાર્થને વિશિષ્ટ અથવા લાક્ષણિક ગુણધર્મો હોય છે. કોઈ પણ પદાર્થ હોય પછી એને ગુણધર્મ હોય છે. હવે ગુણધર્મોના અહીંયા બે પ્રકાર છે, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મ. તો પહેલાં તો ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? તો ભૌતિક ગુણધર્મ કોઈ પણ પદાર્થનો મૂળ આકાર કે ઓળખ બદલ્યા વગર અવલોકી કે માપી શકાય તેને શું કહેવાય? ભૌતિક ગુણધર્મ. એની અંદર આપણે જોઈએ તો કોઈ પણ પદાર્થની વાસ, એના પછી જોઈએ તો રંગ, એના પછી જોઈએ તો ગલનબિંદુ. હવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ ભૌતિક ગુણધર્મમાં વ્યાખ્યા શું છે? કોઈ પણ પદાર્થનો મૂળ આકાર કે ઓળખ બદલ્યા વગર એને આપણે અવલોકી કે માપી શકાય તો એને શું કહેવાય? ભૌતિક ગુણધર્મો. એની અંદર વાસ, રંગ, ગલનબિંદુ. તો ધારો કે અહીંયા ઉદાહરણમાં હું લઉં છું પાણી. તમને એવું કે પાણીના ગુણધર્મો લખો, તો પાણીના ગુણધર્મો તમને લખવા કે ભૌતિક ગુણધર્મો. ચલો રાસાયણિક ગુણધર્મો કે એટલે એના ચેન્જ થશે, પણ ભૌતિક ગુણધર્મો લખવા કે એટલે તમને પહેલાં તો એને વાસ કહીએ તો વાસ એને કેવો હોય? વાસ વિહીન હોય, કોઈ જ પ્રકારની એની અંદરથી વાસ કે સ્મેલ આવતી નથી. બીજું રંગની વાત કરીએ તો રંગવિહીન હોય છે, પાણીનો કોઈ કલર હોય ના હોય. એના પછી આપણે ગલનબિંદુ વાત કરીએ તો 0°C 10°C થી ઠરે છે. 0 થી 10°C શું થાય છે? ઠરે છે. ઉત્કલન બિંદુની વાત કરીએ તો પાણીનું ઉત્કલન બિંદુ દરેકને ખબર છે 100°C. તો આ એના શું થયા? ભૌતિક ગુણધર્મો થયા, જે આપણે પાણીને બદલ્યા વગર આપણે એને આપણે શું કહી શકીએ છીએ? જાણી શકીએ છીએ. ભૌતિક ગુણધર્મો, એના ગુણધર્મો આપણે દરેક જણ જાણતા હોય છે, તે જ આપણે લખીએ છીએ. કોઈ જ ફેરફાર નથી કર્યો પાણીમાં, ખાલી પાણીને જોયું અને એના ગુણધર્મો વિશે આપણે લખી દીધું. તો એને કહેવાય ભૌતિક ગુણધર્મો. એના પછી આપણે જોઈએ રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો એટલે શું? કોઈ પણ પદાર્થને માપન કે અવલોકન કર્યા સિવાય આપણે એના ગુણધર્મો વિશે કોઈ જ જાણકારી આપી શકતા નથી. તો ઉદાહરણ તરીકે લઈએ એસિડિકતા. ચલો એસિડિકતા અથવા તો બેઝિકતા બંને વિશે જોઈએ. તો એસિડિકતા, કોઈ પણ દ્રાવણ હોય એને આપણે એસિડિકતા માપી હોય તો એ દ્રાવણને જોઈને આપણે એવું નહીં કહી શકીએ કે ચલો એ એસિડિક છે કે બેઝિક છે. એસિડિકતા માપવા માટે આપણે એને શું કરીશું? બ્લુ લિટમસ પેપર. દરેક જણ ચલો લિટમસ પેપર જોયું હશે. તો બ્લુ લિટમસ પેપરને શું કરીશું? બ્લુ લિટમસ પેપર પર થોડું જે બી દ્રાવણ આપણે લીધું છે એ દ્રાવણની અંદર પલાળીશું અને જો એ રેડ કલર થઈ જાય તો આપણે એને કહીએ કે એ એસિડિક છે. એવી રીતના બેઝિકતા માપવા માટે સેમ આપણે વાપરીશું રેડ લિટમસ પેપર. રેડ લિટમસ પેપર છે જો બ્લુ થઈ જશે તો એને આપણે કહીશું બેઝિકતા માપીશું. બેઝિકતા માટે લખીએ તો લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. આના માટે બે લા ભૂ, આના માટે થશે એ ભૂ લા. બ્લુ લિટમસ પેપરને રેડ બનાવે તો એનાથી આપણે શું માપી શકીએ? એસિડિકતા. અને લાલ લિટમસ પેપર જો ભૂરું બને તો એનાથી આપણે માપી શકીએ બેઝિકતા. એના પછી આપણે જોઈએ 1.3.1 એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે SI પદ્ધતિ. SI પદ્ધતિમાં કુલ 7 એકમો છે, જે 7 એકમો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક કોષ્ટક પોઈન્ટ 1
1.1 માં આપેલી ભૌતિક રાશિઓ અને તેમના એકમો વિશે જાણે. તો એની અંદર પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ. લંબાઈ રાશિની સંજ્ઞા એલ, એસઆઈ એકમનું નામ મીટર, એસઆઈ એકમની સંજ્ઞા. દળને વાત કરીએ તો દળ રાશિની સંજ્ઞા છે એમ, કિલોગ્રામ એસઆઈ એકમનું નામ છે અને એસઆઈ એકમની સંજ્ઞા છે કેજી. સમય ટી, સેકન્ડ એસઆઈ એકમનું નામ એસ. તો સમયને જ્યારે બી તમને એવું કહે કે સમયને એસઆઈ એકમ પદ્ધતિમાં લખો તો તેનો કોઈ બી આપણે સંખ્યા લખીએ, ધારો કે 1.3 સેકન્ડ એવી રીતના લખાય, 1.3 મિનિટ ના લખાય કે એના હવર્સ બી ના લખાય, ખાલી સેકન્ડ એ એનો એસઆઈ એકમ પદ્ધતિનો એકમ છે. વિદ્યુત પ્રવાહને માપવા માટે એસઆઈ પદ્ધતિમાં એમ્પિયર, એકમ સંજ્ઞા એ. ઉષ્માગતિ કે તાપમાન માપવા માટે કેલ્વિન, કે તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન. પદાર્થનો જથ્થો માપવા માટે મોલ, મોલ. પ્રદીપ તીવ્રતા કેન્ડેલા સીડી. તો આખું કોષ્ટક દરેક વિદ્યાર્થીએ મોડે કરવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થી સારી રીતે સાથે સાથ ભૌતિક રાશિ એના એસઆઈ એકમના નામ અને એસઆઈ એકમની સંજ્ઞા સાથે તૈયાર કરે. એના પછી આપણે જોઈએ તો એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો. હવે કોઈ પણ આપણે સંખ્યા લઈએ, જેમ કે 10.6 × 10⁻⁶ હોય, તો 10⁻⁶ ના લખવું હોય તો આપણે માઇક્રો એને લખી શકીએ. તો એના માટે આખું એક કોષ્ટક છે, કોષ્ટક 1.3. તો કોષ્ટક 1.3 છે એ તમારે આખું તૈયાર કરવાનું છે. એમાં આપણે વચ્ચેથી જો શરૂઆત કરીએ, 10થી ઉપરના જે છે એ માઇનસમાં છે 24 સુધી, અને એવી જ રીતના સેમ 10થી નીચેના જે છે એ પ્લસમાં છે, ધન સંખ્યામાં છે. તો 24 નીચે સુધી અને 24 ઉપર સુધી છે. તો 10ની વાત કરીએ તો 10ને શું કહેવાય, તો ડેકા. 10ને આપણે બીજું હોય તો ડેકા લખી શકીએ, તેની સંજ્ઞા છે ડીએ. 10⁻¹ હોય તો આપણે એને ડીસી લખી શકીએ, સંજ્ઞા છે ડી. 10⁻², દરેકને ખબર છે કે સેન્ટીમીટર માટે લખાય છે 10⁻², અને સંજ્ઞા છે સી. એના પછી 10⁻³, મિલી માટે વપરાય છે સંજ્ઞા એમ. એવી રીતના જોઈએ 10⁻²² હશે તો હેક્ટો એચ, 10⁻³ તો કિલો, કે કિલોગ્રામ માટેનો એકમ. તો યાદ રાખવાનો 10⁻³ હોય, જેમ કે આપણે કોઈ લખીએ, ચલો 2.3 × 10⁻³ છે તો મારે આપણે એને શોર્ટ ફોર્મમાં લખવું છે. તો 2.3 શું લખી શકાય, 3 એટલે શું, કિલો. તો ડાયરેક્ટ હું અહીંયા લખી શકું કે 0.3 કે, એવું બી લખી શકાય, અથવા તો કિલોગ્રામ. તો 2.3 કિલોગ્રામ, 2.3 × 10³ નું 2.3 કિલોગ્રામ. તો આ શોર્ટકટ કી છે. તો દરેકને આખું કોષ્ટક જે છે શોર્ટકટ એ બી તૈયાર કરવાનું રહેશે. એના પછી આપણે જોઈએ તો દળ અને વજન છે. તો દળ અને વજન માટે દરેકને ખબર જ હોય છે દળ એટલે શું, વજન એટલે શું, તેમ છતાં બી આપણે જોઈશું. તો દળ કોને કહેવાય, તો પદાર્થમાં સમાયેલો દ્રવ્યનો જથ્થો, જેને શું કહેવાય, દળ. એવી રીતના વજન, પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જેને શું કહેવાય, વજન. બીજું, દળ એ અચળ રહે છે જ્યારે વજન એ બદલાય છે. જેમ કે આપણે અહીંયાથી કોઈ બીજા ગ્રહ પર, ચંદ્ર પર જઈએ તો દળ અચળ રહેશે, પરંતુ વજન છે એ બદલાઈ જશે, કેમ કે વજન માપવા માટે ગુરુત્વ પ્રવેગની જરૂર પડે છે. બીજું, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ = 1000 ગ્રામ, જે આપણે પ્રયોગશાળામાં માપીએ છીએ. 1 કિલોગ્રામ, કિલોગ્રામમાં પણ નહીં પણ 1000 ગ્રામની અંદર માપીએ છીએ. કોઈ બી વસ્તુ લેવું હોય તો સૂક્ષ્મ વસ્તુની ત્યાં જરૂર પડે છે, એટલે આપણે કોઈ બી વસ્તુને ગ્રામમાં લઈશું. 1 ગ્રામ પાવડર, 2 ગ્રામ પાવડર, 3 ગ્રામ, કોઈ બી કેમિકલ્સને માપવા માટે. બીજું છે કદ. કદ કોને કહેવાય, તો પદાર્થે રોકેલી જગ્યા, જેને શું કહેવાય, કદ. ધારો કે આપણે કોઈ ખુરશી પર કાં તો કોઈ બેન્ચીસ પર એક ડસ્ટર મૂકીએ છીએ, તો આ છે ડસ્ટર. ડસ્ટર જેટલી બી જગ્યા રોકે છે એને શું કહેવાય, એનું કદ. તો આ શું છે, એક પદાર્થ છે, એ પદાર્થે રોકેલી જગ્યા, જેને શું કહેવાય, કદ. એની આજુબાજુનો જે વિસ્તાર છે એને કદ કહેવાય નહીં, પણ જેટલું એ રોકે છે જગ્યા એટલું જ એનું શું કહેવાય, કદ. કદનો
एकम छे एसआई एकम मीटर क्यूब लंबाई नो क्यूब। सामान्य एकम लीटर छे जे सामान्य एकम जो कदने मापवा माटे जेम के आपणे पेट्रोल पुरावा छीए त्यां मीटर क्यूब एकम नहीं वपरातो ए एसआई एकम छे। सामान्य एकम त्यां वपराय छे लीटर पेट्रोल आपो बे लीटर पेट्रोल आपो त्रण लीटर एवी रीतना आपणे वापरीए छीए सामान्य एकम। तो सामान्य एकम लीटर छे एक लीटर बराबर केटला मिलीलीटर तो 1000 मिलीलीटर। सो 1000 सेंटीमीटर क्यूब बराबर 1 डेसीमीटर क्यूब थाय छे। आ भी याद राखवानुं छे। प्रयोगशाळामां प्रवाही के द्रावणना कद मापवा माटे अंकित नाडाकार ब्यूरेट पीपेट जरूर पड़े छे। हवे जे भी छे अंकित नाडाकार ब्यूरेट पीपेट ए आपणे ज्यारे भी प्रयोगशाळामां जईशुं तो आपणे जोई लईशुं। एना पछी छे घनता। तो घनता कोने कहेवाय? तो प्रति एकम कदना जथ्थानुं दळ। तो घनता एटले आपणे घनतानो एकम लखीए तो पहेला तो घनता बराबर शुं थशे? दळ भाग्या कद। दळनो एसआई एकम किलोग्राम, घनतानो एसआई एकम मीटर क्यूब। तो घनतानो एसआई एकम शुं थशे? घनता दळ भाग्या कद, किलोग्राम भाग्या मीटर क्यूब। तो घनता बराबर शुं थशे? आनो आपणे एकम बनावानो छे तो किलोग्राम मीटर क्यूब ऊपर जशे तो शुं थई जशे? मीटर क्यूब। तो प्लस 3 छे तो थशे माइनस 3। तो बीजा शब्दोमां ए बी लखी शकीए किलोग्राम इंटू मीटर डिवाइडेड बाय मीटर क्यूब। तो किलोग्राम मीटर क्यूब एनो शुं थशे? घनतानो एकम थशे। एना पछी आपणे बहु ज इम्पोर्टंट छे तापमान, जे सौथी वधारे आपणे जरूर पड़े छे तापमान। तापमानना मापक्रम त्रण छे सामान्य। अंश सेल्सियस जे तमे जाणता हो छो, अंश फेराडे अने त्रीजो छे केल्विन। अंश सेल्सियस विषे तो दरेक जण छठ्ठा धोरणथी ज भणતા હોય છે। अंश फेराडे छे ए बी जाणતા હશે, केल्विन एना विषे बी चलो तमने थोड़ू थोड़ू ज्ञान हशे। तो सेल्सियसमां थर्मोमीटरमां 0 अंश सेल्सियसथी 100 अंश सेल्सियस सुधी आंकड़ा अंकित करेला होય છે। फेरनहीटमां मापक्रममां 32 फेराडेथी 212 फेराडे सुधीना आंकड़ा अंकित करेला होय छे। आ बंने वस्तु याद रखवानी छे। हवे बंनेनुं आपणे सूत्र जोईए, फेराडे अने केल्विन। अंश सेल्सियसमां आपणी पासे कोई भी संख्या छे जेम के 100 अंश सेल्सियस। तमने एवुं कहे कि 100 अंश सेल्सियसने फेराडेमां फेरवो कां तो 100 अंश सेल्सियसने केल्विनमां फेरवो, तो एना माटेनुं सूत्र छे। तो पहेला आपणे फेरनहीटनुं सूत्र जोईशुं। अंश फेरनहीट बराबर सूत्र छे 5 गुणिया अंश सेल्सियस प्लस 32। आ सूत्र तमारे याद राखवानुं छे अने आ सूत्रमां तमे जो दरेकनी किंमत मूकशो एटले तमने फेराडेमां जवाब मळी जशे। तो फेराडेमां आपणे कोई उदाहरण लईए, धारो के 100 अंश सेल्सियस छे। 100 अंश सेल्सियस एने आपणे अंश फेराडेमां फेरवू छे तो शुं करीशुं? अंश सेल्सियस छे ત્યાં આપણે ફેરાડીની વેલ્યુ મૂકી દઈ, સોરી અંશ સેલ્સિયસ છે ત્યાં આપણે સેલ્સિયસની વેલ્યુ મૂકી દઈશું। તો 9/5 અંશ સેલ્સિયસની જગ્યાએ કઈ સંખ્યા? 100 અંશ સેલ્સિયસ। તો 100 અંશ સેલ્સિયસ પ્લસ શું આવશે? 32। જ્યારે બી આપણે આનો ગુણાકાર ભાગાકાર કરીશું એટલે તમને જવાબ એનો મળી જશે શું? 12। તો આનો જવાબ આવશે 212 અંશ ફેરાડે। તમે ગુણાકાર કરીને જોઈ શકો છો 212 અંશ ફેરાડે હશે। તો એનો મતલબ શું થયો? 100 અંશ સેલ્સિયસ બરાબર 212 અંશ ફેરાડે એનો જવાબ હશે। તો આ ફેરાડેનું સૂત્ર થયું, એવી રીતના કેલ્વિનનું સૂત્ર છે। કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273.15। એકદમ સિમ્પલ છે, અંશ સેલ્સિયસ પ્લસ 273.15। કેલ્વિનની જે વેલ્યુ છે એ 273.15 યાદ રાખવાની। અંશ સેલ્સિયસ તો આપણે 100 અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવાનું છે, 100 અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવાનું છે। તો શું કરીશું? જ્યાં અંશ સેલ્સિયસ છે ત્યાં અંશ સેલ્સિયસની વેલ્યુ મૂકીશું। કેટલી છે? 100 પ્લસ 273.15
बराबर जवाब मळशे 373.15 केल्विन। आ बन्नेनो सरवाळो करवानो छे एटले 100 अंश सेल्सियस बराबर केटला केल्विन, तो 373.15 केल्विन थशे। चलो तो आ रीते आपणे एकम कन्वर्ट करी शकीए छे। तो अहींया आपणे आजनो लेक्चर पूरो करीए छे। બધાને થેન્ક્સ।